એનું સ્થાન ઉત્તમ છે એટલું યાદ રાખજો. દીકરો દીવો દીકરી કુલ દીવો બાપુ ને કહેતી તમે ઘણું જીવો. દીકરો દીવો દીકરી કુલ દીવો બાપુ ને કહેતી તમે ઘણું જીવો. ઘરમાં સૌને લાડ લડાવે હસતે મુખડે દુખડા સહતે કોઈને કોઈ દી કહી ના કહેતી. હસતે મુખડે દુખડા સહતી કોઈને કોઈ દી કહી ના કહેતી. આપણે કહેવાય છે ઘરની માલિકોર દીવો કરે ને દીકરો કહેવાય, પણ કોકના કુટુંબની માલિકોર જઈને દીવા કરે ને એને તો દીકરી કહેવાય. આ જગતના લોકો સ્વાર્થી છે. કારણ દોસ્તો, દીકરાની વહુને સારા દિવસો ચાલતા હોય તો સાસુ વારે વારે જઈને વહુના કાનમાં એમ કે, પેલે ખોળે દીકરો જોઈશો, પેલે ખોળે દીકરો જોઈશું. મારા દુનિયાના લોકોને કેવું છે, એક શું દીકરો કે દીકરી એ જન્માવવાનું શું તમારી વહુના હાથમાં છે? પણ હું ને તમે તો સ્વાર્થી છે. દીકરાની વહુને સારા દિવસો જતા હોય તો એના કાનમાં એમ કહે છે કે પેલે ખોળે દીકરો જોઈ, દીકરો જોઈ. અને આપણે ત્યાં ભેંસ વિયાવવાની હોય તો આપણે કહીએ છીએ કે પાડી જોઈ છે. એટલા માટે સ્વાર્થી છે. પાડી હોય તો દૂધ ખાવા મળે અને દીકરો હોય તો ગઢપણમાં કામ આવે. અરે તમારી ગણતરી જુદી પડશે, ઊંધી પડશે. ગઢપણમાં દીકરા નહીં, દીકરીઓ કામ આવશે એટલું યાદ રાખજો. આપણે ત્યાં તો દીકરો જન્મે તો પતાસા અને દીકરી જન્મે તો નિસાસા. દીકરીનો જન્મ થાય તો આપણે એમ કહી પથરો આવ્યો, પાણો આવ્યો, પારકી થાપણ આવી, સરપનો ભારો આવ્યો. હું કહું છું, કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? અમે તો કહીએ છીએ કે દીકરીઓ તો છે બધી તુલસીનો ક્યારો. કોણ કહે છે? ઘરની આંગણ તુલસી જેટલા પવિત્ર છે એટલી જ ઘરમાં દીકરી પવિત્ર છે. દોસ્તો, મારે પ્રાર્થના કરવી છે આ દુનિયાના લોકોને, દીકરી હવે પારકી થાપણ નથી રહી. થોડો હસતા હસતા કહી તો દીકરી પારકી થાપણ નથી, હવે તો દીકરા પારકી થાપણ છે. ગીત છે ને આપણે, ભાઈ રે લગ્ન પછી મા બાપને ભૂલી ના જવાય. દીકરો તો પારકી થાપણ કહેવાય, દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરાને વહુ દોરે ન્યા જાય, દીકરા
રાને વહુ દોરે ન્યા જાય દીકરો તો પાર કી થાપણ કેવાય દીકરો તો પાર કી થાપણ કેવાય સગતે કોઈને કોઈ દી કહી ના કહેતી હસતે મુખડે દુખડા સહતી કોઈને કોઈ દી કહી ના કહેતી દોસ્તો રાવણ ને જો એક દીકરી હોત ને તો સીતાજી નું હરણ ન થયું હોત અને દશરથ ને જો એક દીકરી હોત ને રામ ને વનવાસ ન થયો દીકરી પારકી થાપણ છે મારે જગતના લોકોને કહેવું છે કે જગતમાં દીકરી કદી કોઈની થઈ નથી શકી દીકરી જયારે એના બાપને ઘરે હોય ત્યારે પિયરની માલિકો એમ કહેતા હોય કે દીકરી પારકી થાપણ છે દીકરી પારકી થાપણ છે મારે એ કહેવું છે દીકરી પારકી થાપણ નથી આપણે લોકો હંમેશા એમ કહેતા હોય દીકરીને કે તારું સાચું સુખ સાસરાની માલિકોર છે તારું સાચું ઘર ઈ છે જગતના તમામ લોકોને મારી હાથ જોડીને પ્રાર્થના છે જગતની કોઈ પણ દીકરીનું સાચું ઘર એનું સાસરું નથી એના બાપનું આંગણું છે દોસ્તો એટલે યાદ રાખજો જેને આપણે સાચું ઘર કહી છીએ સાસરે ગયા પછી દીકરી જેમ પિયરમાં પારકી થાપણ છે એમ સાસરાની માલિકોરી પારકી ધણી છે કોઈને વાત કરવી હોય તો એનો ધણી સાસુ અને સસરા એક બાજુ વયા જાય કા પારકી ધણી છે સાંભળી જશે તો એના બાપને ખબર પડશે મારે આ લોકો નહીં પૂછવું છે કોણ કહે છે કે દીકરીનું સાચું ઘર એનું સાસરું છે કહેશો નહીં દીકરીનું સાચું ઘર જો એનું સાસરું હોત ને તો એ દીકરીઓને મેં જે લાચાર જોઈ છે ને સાસરાની માલિકોની દીકરીઓ લાચાર ન હોત પોતાનો બાપ મળવા આવ્યો હોય ને બે દિવસ દીકરીને જો ઘરની માલિકોને રોકવાનું કેવું હોય તો એ લાચાર દીકરી છે ને એની સાસુની સામે જોતી હોય એના સસરાની સામે જોતી હોય એના ધણીની સામે જોતી હોય ને રજા માંગતી હોય કે મારા બાપને બે દિવસ આ રોકાવાનું કહું પોતાના ઘરની માલિકો પોતાના જ બાપને બે દિવસ રોકાવા માટે કેવું હોય તો દીકરીને કોઈની રજા લેવી પડે શું આને એનું સાચું ઘર કહેવાય અરે દીકરીને પોતાના બાપને મળવા માટે પિયરની માલિકો આવવું હોય તો બધા એને પૂછવું પડે પૂછ્યા વિના બહાર નીકળી ન શકાય અરે પોતાના બાપને પણ ધણીની રજા સિવાય મળી ન શકાય શું આ દીકરીનું સાચું ઘર એનું સાસરું કહેશો દીકરીને કઈ 25-50 રૂપિયા વાપરવા હોય એની જરૂર પડે દીકરીઓને એના હિસાબ દેવા પડે શું સાચું સુખ સાચું ઘર એનું સાસરું કહેશો સાસરાની માલિકો કાપતી હોય દીકરી આપણને એમ લાગે કે આપણે પરણાવી છીએ દીકરી છે જ નહીં દીકરી તો દીકરી છે લગ્ન પછી એક મહિને બાપ જયારે દીકરીને એના બાપને એના સાસરે મળવાને માટે જાય ત્યારે બાપને એમ લાગે કે આ દીકરી મારી છે જ નહીં રમતી ખિલખિલાટ કરતી મારી દીકરી મને વળગી પડતી મારી દીકરી ગઈ ક્યાં
जिंदगी तमाम लाचारियों घूंघटो ताड़ी दीकरी।